કોઈ કે એના પર પેલો સ્ટીલ જેવો કલર લગાડે કાકા પેલો સિલ્વર કલર છે એ ટ્યુબમાં આવે કેમિકલ વાળો એવો પાક્કો કલર હોય ને જતો જ નથી પણ એને આવો સિલ્વર લગાડાય થર્મોમીટર જેવો ફરે જ આ શરીરે ખંજવાળ ચડશે ને એટલે બધી બુદ્ધિ આવશે તમને લોકોને તો કરા જોલા પણ તાર સાહેબ તો ઓફિસમાં અહીંયા આવીને ત્રણ વાર નાવા ગયો મારે પણ જવું જ પડશે કાકા મને પણ ખંજવાળ ચડી જ છે સરસ આજે તો તારો ચહેરો પણ આમ લાલ છે પાછો ખંજવાળ પણ આવે છે એટલે સરસ એટલે તને મારે તને શું કહેવાનું ચાલ જમું રે

એ સિંગોડું કેવું છે તો આપણને જ ખબર છે ને ખરું મહેશ એટલે પણ કેવો ફરતો તો લા તું એટલે વેસ્ટ ઇન્ડિઝ માં આધાર કાર્ડ ની ઝેરોક્સ કઢાવે ને એમાં પણ ફોટા હોવા ના આવે એટલે મહેશ આમ એટલે બઉ ખુશ હતો પણ મહેશ હોય અને એની ઈજ્જત ના જાય એવું બને શું થયું પાછું ધૂળેટી માં જાય પેલા જૂના કપડા પહેરવાનો રિવાજ છે પણ એ તો એવું જોઈએ યાર કલર બલર લગાડતા હોય લોકો તો પછી તો જૂના જ કપડા પહેરે ને એ તો મને ખબર છે ભાઈ હો હિરણ કશ્યપ હું કે જૂના જ કપડા પહેરવાના પણ એટલા જૂના નહીં પહેરવાના કે કોઈ આપણને જોઈને બે ભાખરીને શાક આપી દે એટલે મહેશ એટલા જૂના કપડા પહેરેલા ને કે એ જે ગલીમાં ઘુસે ને કોક એને રાતની ખીચડી આપે પાંચ રૂપિયા આપે ભાખરી શાક આપે મહેશ કેટલી વાર એવું કેવું પડ્યું કે હું ધુરેટી રમવા આવ્યો છું મને ખીચડી ના આપશો કિશોર કાકા આ ધુરેટીમાં કેટલા એવા પરણેલા પુરુષ હશે જેને બાજુવાળી પાડોશન સાથે ધુરેટી રમવી હશે પોતાની સાડી સાથે ધૂળેટી રમવી હશે જેની સાથે હશે પણ નથી રમી શકતા પરણેલો પુરુષ શું કરે રમી નાખવાનું પછી જે થશે જોયું જશે હું જોયું જશે ના છોડે પછી વાઇફ એ તો ના છોડે ને વગર ગુલાલે લાલ કરના કે ગાલ કિશોર કાકા આપણે ધૂળેટી ની વાતો તો કરીએ છે પણ તમને કોઈ રંગ્યા કે નહીં પેલા તો ધૂળેટી બે દિવસ થી હેપી હોલી ઇન એડવાન્સ આવા મેસેજ ચાલુ થયા એટલે શું કામ તમારે એડવાન્સ માં હોળી ની શુભકામના આપવી પડે મે કોઈ બેંક માંથી લોન નથી લીધી ને હું કોઈ વિદેશ ભાગી જવા નહીં એક એરિયા છોકરાઓ મને રંગવા માટે તૈયાર જ હતા તો મેં એમને આમ હૂલ આપી મેં કીધું તમારી હિંમત હોય ને તો મારી સોસાયટી માં આઈને રંગીન બતાવો એટલે મેં મસ્તીમાં માં જ કીધેલું એ લોકો ખરેખર આઈ ગયા પછી પછી મારા ઘરની ની બહાર આઈને કે કાકા હું આવી ગયો

પણ યાર માથું છું નખમાં કરલા આવે આ ડાબા પર પીળો કલર છે જમણા પર લીલો કલર છે ગળા પર ભૂરો કલર છે માથા પર લાલ કલર છે મોઢું ગુલાબી છે તું તો હાવલા પેલા જેમ્સ ના પેકેટ જેવો લાગે છે આ તો યાદગીરી છે કાકા આ ડાબા કાને પીળો કલર રોશની લગાડ્યો આ લીલો કલર આરતીએ લગાડ્યો ભૂરો કલર માનસીએ લગાડ્યો લાલ કલર શ્વેતા એ લગાડ્યો એટલે તું લેડીઝ વોર્ડ માં રમી લેડીઝ વોર્ડ માં આટલી બધી ફ્રેન્ડ છે એમ સમજાવ નસીબ વાળો છે પણ તમે પણ તમારા જમાનામાં માં રમ્યા હશો ને આવી બધી ફ્રેન્ડ્સ સાથે નહીં એવા મોકા મળ્યા ભાઈ તાર જેવું મને તો કૌશિક ભાઈ ને નટુ ભાઈ જીતુ ને આવા બધા લગાડતા હતા પેલે થી મારી હાથે આવું થાય તને કઈ દઉં ગરગડા થઈ ગયો એવું નઈ હું જયારે પણ જો હું કોકને રેલવે સ્ટેશન મુકવા જઉં ને તેના એના આખા ડબ્બા છોકરીઓ હોય

થોડી થોડી વાર મોબાઈલ બહાર કાઢે પાછો મોબાઈલ નો કેમેરા સાફ કરે પછી ફોટો પાડે પછી ડિલીટ કરે પાછો કેમેરા સાફ કરે ફોટો પાડે ડિલીટ કરે પાછો કેમેરા સાફ કરે ફોટો પાડે ડિલીટ કરે આવું અડધો કલાક ચાલ્યું પછી મારાથી ના રહેવાયું ને એટલે મેં કીધું એક કામ કરી એકવાર મોડું સાફ કરીને જો અકડાઈ ગઈ મારા પર બોલ ચટાપટા પચરંગી કલર વાળા બધા ગ્રુપમાં પાછા ફોટા પડાવેલા પણ અને આવું છે અત્યારે તને કહું ને કોઈ પણ સ્ત્રી સજી ધજી ને નવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં જતી હોય ને એટલે સમજે લેવાનું કે હમણાં થોડીક જ વારમાં વોટ્સએપ નો ડીપી ચેન્જ થવાના